ખેતી કરી અનાજનું ઉત્પાદન કરી લોકોને અનાજનો પુરવઠો મળી રહે તે માટેની મથામણ કરીને ખરા અર્થમાં રાષ્ટ્ર ધર્મ નિભાવી દેશભક્તિ કરી રહ્યો છે હાલમાં ખેડૂતોએ વાવેલ ઘઉં ખેતરોમાંથી તેની લણણી કરી થ્રેસરમાં ઘઉં કાઢી તેને બોરીઓમાં ભરવાની કામગીરી ચાલુ છે જ્યાં ખેડૂત પણ એક સૈનિક બની લોકોને અનાજ પૂરું પાડવાની કોશિશ કરી રહ્યો છે આ અંગે ઘટના ખેડૂત પ્રકાશભાઈ થેબાતે જણાવ્યું હતું કે આ મહામારી વચ્ચે પણ ખેડૂત હાલ પોતાના ખેતરોમાં જઈને અનાજ લઈ રહ્યો છે જો ખેડૂત સમયસર ખેતરોમાં જઈને ખેતી ન કરે તો દેશના લોકોને કઈ રીતે અનાજ પૂરું પાડે એટલે કે આ દેશનો ખેડૂત પણ દેશભક્તિ કરી રહ્યો છે સમગ્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે કોરોનાની મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે હવે ખેડૂત વર્ગને તો પોતાનું કામ પોતાની અનુકૂળતા પ્રમાણે જે આ હરાજી વગા ઉગાવી હોય એને બી વિચારવું પડે અને દેશને અનાજ પૂરું પાડનારનું બી વિચારવું પડે જો ખેડૂત સમયસર ખેતરમાં ન જાય અને સમયસર ઘઉંનું ઉત્પાદન કે ઘઉંનો પાક ન લે તો દેશને અનાજ કઈ રીતે પૂરું પાડે એટલે આ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે એટલે એ પોતાની ફરજ બી બજાવે છે અને પોતાનું ઘર બી ચલાવે છે અને દેશને અનાજ પૂરું પાડવાની કોશિશ બી કરે છે કોરોના ઇફેક્ટ મુદ્દે આજે લોકડાઉનના બારમા દિવસે આજે અમે ગઢ વિસ્તારના જે ખેડૂતો હતા એ ખેડૂતોના જે પોતાના ખેતરની અંદર કામ કરી રહ્યા છે ઘઉંની લણણી કરી રહ્યા છે થ્રેસરમાં કામકાજ કરી અને આ ઘઉંનું કામકાજ કરી રહ્યા છે સાથે સાથે આજે આ ખેડૂતોની જો વાત કરવામાં આવે તો આ દેશની અંદર અનાજનું ઉત્પાદન કરતો ખેડૂત પણ અત્યારે કોરોનાની મહામારી વચ્ચે આ સમગ્ર દેશ જ્યારે લોકડાઉનમાં છે લોકો ઘરોમાં છે ત્યારે આ દેશનો જે ખેડૂત છે ખેડૂત પણ એક દેશભક્તિનો ભાગ ભજવી રહ્યો છે અને લોકોના ઘરો સુધી અનાજનું પહોંચી વળે એના માટેની મથામણ કરી રહ્યો છે આમ આ દેશના ખેડૂતની વાત કરવામાં આવે તો જય જવાન જય કિસાન જેમ દેશના સૈનિકો જેમ સરહદોની સુરક્ષા કરી રહ્યા છે તેમ આ દેશના જે આ ખેડૂતો છે તે પણ દેશના લોકોને પૂરતો અનાજનો પુરવઠો મળી રહે તે માટે ખેતી કરી અને લોકોને તેનું અનાજ પૂરું પાડી રહ્યા છે આમ વાત કરવામાં આવે તો કોરોના મુદ્દે જ્યારે આ સમગ્ર વિશ્વ હાલ લોકડાઉનમાં છે ત્યારે આ જે દેશના ખેડૂતો છે તે પણ પોતાની જે ખેતી કરી અને રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રભાવના દેખાડી રહ્યા છે ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા બીકે ન્યૂઝ ચેનલ